श्री शारदामानु जीवन चरित्र भाग एक प्रकरण 14 ऑडियो 4 प्रवराजिका भारती प्राण नी नोंध। एक दिवस भगिनी निवेदिताए मने कह्यू, आजे श्री मां आपणी शाळा मां आवे छे, तमारे बधाए आनंदित थवू जोईए। सवार ने बदले बपोरे 4 वागे श्री मां नी गाड़ी आवी, साथे राधु, गुलाब मां अने बीजा केटलाक पण हता। તેઓએ ગાડીમાંથી પગ બહાર મૂક્યો કે તરત જ ભગિની નિવેદિતાએ પ્રણામ કર્યા અને પછી તેમને બેઠક આપી। તેમણે મને શ્રી માના ચરણે ધરવા પુષ્પો આપ્યા। બધી વિદ્યાર્થિનીઓએ પુષ્પો ધર્યા અને ભગિની નિવેદિતાએ તે દરેકની ઓળખાણ કરાવી। શ્રી માએ બાળાઓને ગાવાનું કહ્યું। તેઓએ ગાયું અને એક કાવ્યનો મુખપાઠ કર્યો। મિષ્ટાન લાવવામાં આવ્યું, જે તેમને ધર્યા બાદ પ્રસાદી રૂપે અમારા બધા વચ્ચે વહેંચી દેવામાં આવી। ભગિની નિવેદિતા તેમને ઓરડાઓ તરફ લઈ ગયા અને બાળાઓની હસ્તકલાના નમૂના બતાવ્યા। શ્રી મા આનંદ પામ્યા અને બધું જ વખાણ્યું। જે વર્ષે ભગિની નિવેદિતાએ પરલોક ગમન કર્યું, તે જ વર્ષે ભગિની સુધીરા પણ ગંભીર માંદગીના બિછાને પટકાયા। શ્રી મા તેમના વિશે એટલા તો ચિંતાતુર હતા કે તેમણે કહ્યું, અરે ઠાકુર, સુધીરા પણ જશે કે શું? તેને હજુ ઘણું કરવાનું બાકી છે। તમે મને સુધીરાના સમાચાર આપી શકો છો? તેઓ કેટલાક મિત્રોને પૂછતા। અરે રે, તે કેટલી બીમાર છે! જ્યારે મિત્રો સંમત થતા ત્યારે તેઓ ઠાકુરનું ચરણામૃત, દાડમ વગેરે મોકલીને કહેતા, આ તેને આપજો, તેના સમાચાર લાવજો, તેના વતી હું ઠાકુરને તુલસીદળ સમર્પણ કરું છું। ભગિની સુધીરાની તબિયત સારી થઈ ગયા બાદ તે સિસ્ટર ક્રિસ્ટાઇન અને હું શ્રી માને ઘેર ગયા। તેમને પ્રણામ કર્યા બાદ અમે અમારી જગ્યાએ બેઠા ત્યારે શ્રી માએ સુધીરાને પૂછ્યું, બેટા, હવે તને સારું છે ને? ભગિની સુધીરાએ કહ્યું, હવે મને તદ્દન સારું છે, પણ હજી તબિયતની સંભાળ લેવી પડે છે। મને તારી બહુ જ ચિંતા થતી હતી બેટા, શ્રી માએ કહ્યું, ગમે તેમ, પણ હવે તું ઠાકુરની દયાથી ફરી સાજી થઈ છો। હવે તો નિવેદિતા ચાલી ગઈ અને તું માંદી, તો તું પણ ચાલી જાય તો શાળા કોણ ચલાવશે? તેની મને ફિકર થતી હતી। પછી સિસ્ટર ક્રિસ્ટાઇન તરફ જોઈને તેમણે કહેવાનું ચાલુ રાખ્યું, અરે રે, તેઓ બંને હંમેશા સાથે રહેતી, હવે તેને માટે એકલા રહેવું કેટલું દુઃખદ બનશે! બેટા, તેને ગુમાવ્યાનું અમને ખૂબ દુઃખ છે, પરંતુ તેને ગુમાવ્યાનું દુઃખ તને તો એથી પણ વધુ ઊંડું હોવું જોઈએ। કેવો મહાન આત્મા! તેના માટે કેટલા બધા લોકો હવે રડે છે! આમ કહી શ્રી મા પણ રડ્યા। પછી ધીમેથી તેમણે સિસ્ટર ક્રિસ્ટાઇનને શાળા વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા। આ પછી લાંબા સમયે એક ડોક્ટરની પત્ની સાથે હું શ્રી માના દર્શનાર્થે ગઈ। ભગિની સુધીરા મારી સાથે ન હોવાથી શ્રી મા મને કદાચ ઓળખશે નહીં તેવી મને ધાસ્તી હતી। અમે શ્રી માના ઓરડા તરફ ગયા અને જોયું કે શ્રી મા તુરંતમાં જ પૂજા સમાપ્ત કરીને ઉઠ્યા હતા। મને જોઈ કે તુરંત તેમણે કહ્યું, કેમ બેટા, તું તો આવી છો, ઘણા લાંબા સમયથી તું અહીં આવી નથી, મને તારી ચિંતા થતી હતી, હમણાં તું ક્યાં રહે છે? પછી હું તેમને પગે લાગી ત્યારે તેમણે મારા માથાનો સ્પર્શ કર્યો અને મને આશીર્વાદ આપ્યા અને ભગિની સુધીરા વિશે પૂછ્યું। મેં કહ્યું કે તે કલકત્તા પાછા ફર્યા છે અને હું તેમની સાથે આવી હતી। શ્રી માએ મને ઓળખી લીધી તેથી મારું હૃદય આનંદ મગ્ન બન્યું।